આપનું સ્વાગત છે અને હું છું ચારમી નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. અમદાવાદના જાસપુર ખાતે 1000 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ ઉમિયાધામ મંદિરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું. પવિત્ર શિવરાત્રીએ પોતાના ઘર આંગણે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના જાસપુર પાસે વિશાળ આકાર પામી રહેલા ઉમિયાના મંદિર ઉમિયાધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર બાળકો દ્વારા ઉમિયાની આરતી તેમજ ગીતો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે ખાસ પાટીદાર સમાજના દેશ વિદેશથી પધારેલ આગેવાનો સહિત ઉમિયાધામ ટ્રસ્ટના સી કે પટેલ, બિપિનભાઈ પટેલ તેમજ અન્ય સંત મહાનુભાવોમાં સ્વામી સચ્ચિદાનંદજી તેમજ જગન્નાથ મંદિરના સંત દિલીપદાસજી મહારાજ આશીર્વાદ સહિત ઉપસ્થિત રહ્યા હતા. અત્રે 2 દિવસના ગુજરાત પ્રવાસ પધારેલ પીએમ મોદી દ્વારા જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના લોકાર્પણનો કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા ઉમિયાધામ હેલીપેડ પર આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જય મા ઉમિયાના ઘોષ સાથે ઉપસ્થિત તમામ પાટીદાર સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેઓ દ્વારા સીધા મા ઉમિયાના મંદિર માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા તેમનું ગુલાબનો વિશાળ હાર પહેરાવી તેમજ કળશ આપી સન્માન કરવામાં આવ્યું. અમદાવાદમાં કડવા પાટીદારોના કુળદેવી ઉમિયાધામના ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે હવે દેશમાં ધીમી ગતિ ચાલે તેમ નથી, અઘરું ચાલે તેમ નથી, નાનું કરવું તેમ મેળ પડે તેમ નથી, જે કરવું હોય તે મોટું જ કરવું પડે. વીર જવાનો માટે કેમ ના કરે, જ્યાં કરવાનું હોય ત્યાં જ કરે. હવે ભારતનો મિજાજ બદલાયો છે. જો આવો જ મિજાજ ના રહ્યો હોત તો દુનિયાનું સૌથી મોટું સરદાર પટેલનું સ્ટેચ્યુ ન બંધાયું હોત. તેમણે પાટીદાર સમાજ સમક્ષ કહ્યું કે તમારા આ પ્રોજેક્ટમાં ભારત સરકારની કોઈ પણ મદદ જોઈએ તો દિલ્હીમાં તમારું ઘર જ છે તેમ સમજો. આ સાથે તેમણે પાટીદાર સમાજને બેટી બચાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો તો લાખો લોકોએ મા ઉમિયાની મહાઆરતી કરી હતી. 11000 યજમાનોએ મા ઉમિયાનું પૂજન કર્યું તો 4000 બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેબિનેટ કક્ષાના મંત્રી સૌરભ પટેલ, પુરુષોત્તમ રૂપાલા, બાબુ જમનાદાસ પટેલ, ધારાસભ્યો અરવિંદભાઈ પટેલ, ડૉક્ટર ઋત્વિજ પટેલ, મંદિરના ટ્રસ્ટીઓ, પાટીદાર સમાજની 6 મોટી સંસ્થાના અગ્રણીઓ, અન્ય મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન દર્શન સાથે સંજીવકુમાર રાજપૂત, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. દામનગર પાસેના દહીધરા ગામે અલગ ધણી ગૌ સેવા ટ્રસ્ટની ભગવાન શ્રી મહાવીર સ્વામી જૈન પાંજરા પોળ વધારતા જૈન શાસક પ્રભાવક હર્ષ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે જીવદયાના સુંદર પરમાર્થ કરતા સ્વયંસેવકોની ખૂબ જ સરાહના કરી હતી. અમરેલી જિલ્લાના દામનગર પાસેના દહીથરા ગામે અલખધણી ગૌ સેવા ટ્રસ્ટની ભગવાન શ્રી મહાવીર સ્વામી જૈન પાંજરાપોળ ખાતે પધાર્યા હતા ત્યારે હાલ 500થી વધુ મુકબધીર પશુઓની સેવા કરતી સંસ્થાની સેવાથી ગદગદિત હર્ષસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે જીવદયાના સુંદર પરમાર્થ કરતા સ્વયંસેવકોની ખૂબ સરાહના કરી હતી, જેમાં પાલીતાણાથી વિહાર કરી જામનગર તરફ જતા જૈન દિવાકર હર્ષસાગર સુરેશ્વર મહારાજ દામનગરના દહીથરા ખાતે પરોપકાર કરતી શ્રી અલખધણી ગૌશાળામાં પધારી માંગલિક ફરમાવ્યું હતું અને સર્વ સ્વયંસેવકોને દેવદૂતની ઉપમા દરેક જીવાત્માને કલ્યાણની કામના કરતી સંસ્થામાં આટલી સરસ વ્યવસ્થા સાથે અબોલ જીવોની સેવા ઈશ્વરની સ્વયં હાજરીનો અહેસાસ કરાવી જાય છે. અંતરાત્માને ખૂબ આનંદિત થયેલ છે. અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. દામનગર પાસેના ધામેલ હજીરા ધાર ખાતે ધારાસભ્ય ઠુમરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી, જેમાં પશુપાલકોની વિશાળ હાજરીમાં પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ સૂચવતા નિષ્ણાત પશુ ચિકિત્સકો દ્વારા આપવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના દામનગરના ધામેલ હજીરા ધાર ખાતે ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી, જેમાં પશુપાલક નિયામક શ્રી જિલ્લા પંચાયત અમરેલી અને ઘનિષ્ઠ પશુપાલક નિયામક શ્રી દલસાણિયાની ઉપસ્થિતિમાં આદર્શ પશુપાલન, સ્વચ્છ દૂધ ઉત્પાદન, પશુ આહાર, વિહાર, રોગ પ્રતિકારક ક્ષમતા અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારે હાલ ઘાસચારા ઉત્પાદન, ઉત્તમ દૂધ, સાત્વિક પશુ ઉછેર,
ક્લીન મિલ્ક પ્રોડક્શન, પશુ દોહન ક્રિયા, વાતાવરણ સહિતની કાળજી અંગે સુંદર સમજ આપતા પશુ નિષ્ણાંત વક્તાઓ. પશુપાલન શિબિરમાં હજારો પશુપાલકોની વિશાળ હાજરીમાં ડોક્ટર પડિયાર, ડોક્ટર ચૌધરી સહિતના નિષ્ણાંતોએ ઉત્તમ પશુપાલન પરમાર્થ સાથે પ્રગતિનો પર્યાપ્ત પશુપાલન વ્યવસાયને વધુ નફાકારક બનાવવાની શોખ સાથે ઉત્તમ પશુપાલન વિશે સુંદર સમજ આપી હતી. અશોક મણવર સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, અમરેલી. લાઠી પાસેના ચરખિયા ખાતે રાષ્ટ્રીય ગાન સાથે દેવચંદભાઈ કાકડિયાને શ્રદ્ધાંજલિ પાઠવતા ગુજરાત રાજ્યના વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી સહિત સાંસદ, ધારાસભ્યો, મંત્રીઓ, હજારો વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય ગાન સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ખાતે રાષ્ટ્રીય ગાન સાથે દેવચંદભાઈ કાકડિયાને શ્રદ્ધાંજલિ પાઠવતા ગુજરાત રાજ્યના વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી સહિત સાંસદ, ધારાસભ્યો, મંત્રીશ્રીઓ, હજારો વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય ગાન સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હાલ સુરત જાહેર જીવનનું અજવાળું અનેક સંસ્થાના સ્થાપક કેળવણી આરોગ્ય સહિતની બે ડઝન સંસ્થાઓમાં સેવાર્થી દેવચંદભાઈ કાકડિયાનું 58 વર્ષની વયે દેહાવસાન થતા સદગતની શ્રદ્ધાંજલિ સભામાં સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ સહિત ગુજરાતભરના સામાજિક, સ્વૈચ્છિક, રાજસ્વી, ધાર્મિક સંસ્થાઓએ દિલગીરી સાથે સદગતને રાષ્ટ્રીય ગાન સાથે શ્રદ્ધાંજલિ પાઠવેલ. કાકડિયા પરિવારને દિલસોજી પાઠવી, જેમાં કૃષિમંત્રી આરસી ફળદુ, સંસદ ધારાસભ્ય કાછડિયા, વિધાનસભા વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર, પૂર્વ ધારાસભ્યો તેમજ સૌરાષ્ટ્ર જિલ્લા તાલુકાના રાજકીય સામાજિક આગેવાનો, હાઈસ્કૂલ પ્રાથમિક શાળાનો સ્ટાફ, તમામ હજારો વિદ્યાર્થિનીઓ, વિદ્યાર્થી ભાઈ બહેનોને સ્વ દેવચંદભાઈ કાકડિયાને શ્રદ્ધા સુમન અર્પણ કરીને 2 મિનિટનું મૌન તેમજ જનગણ મન ગીતનું ગાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અશોક મણવર સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, અમરેલી. બગસરામાં હજરત મોહમ્મદ ખાવાનો ઉર્સ મુબારક ઉજવણી કરવામાં આવી, જેમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ દર્શનાર્થે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલ હજરત મોહમ્મદ ખાજાનો ઉર્સ મુબારક યોજવામાં આવ્યો. હજરત શાહ મોહમ્મદ શાહ બાપુ ઉર્સ મુબારકનું આયોજન કરવામાં આવેલ. બગસરા શહેરમાં શાહ મોહમ્મદ શાહ બાપુનો ઉર્સ મુબારકનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આમન્યાસ પ્રોગ્રામ રાખ્યો હતો અને આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ રાત્રિના 10 વાગે અમદાવાદના મશહૂર કવાલ મોઇન શાબરીનના કવાલીનો પ્રોગ્રામ રાખ્યો હતો. આ ઉર્સમાં દરગાહ શરીફના દરબાન અલી અને દરગાહ કમિટીના યુવાનોએ ન્યાઝ વિતરણ કરવામાં આવી, તેમાં સારી જહેમત ઉઠાવી હતી. ખાસ કરીને ગફારભાઈ મલા, આશીષ શાહ મદાર, ફારૂકભાઈ જોતાતર અને કાદરભાઈ નેશનલ હુસેનભાઈ પઠાણ, રહીમભાઈ બિખલિયા તથા વગેરેના કમિટીના મેમ્બરોએ સારી કામગીરી કરી હતી. આ ઉપરાંત સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે બગસરાની ધીંગી તળાવ પર કોમી એકતાનું પ્રતીક સમાન ગણાતા હજરત ઔલિયા ઇકરામ મોહમ્મદ સાબિરના ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી છે, જેમની અંદર બગસરાના હિન્દુ મુસ્લિમ બિરાદરો દર્શનાર્થે આવ્યા છે. ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, તેમજ રાત્રે 10:30 વાગે અમદાવાદના મશહૂર કવાલ મોહિન સાબરીનો શાનદાર કવાલીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમની અંદર દરગાહ કમિટી દ્વારા બગસરા મોહમ્મદ સાબિર ઉર્સ કમિટીને તેમજ બગસરા મુસ્લિમ સમાજ વતી હું બંનેને મુબારકબાદી પાઠવું છું. અશોક મણવર સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે.
500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સફાઈ કામદારોએ હડતાલ રાખી રેલી યોજી હતી, જેમાં સૂત્રોચ્ચાર કર્યા હતા કે અમારી માંગો પૂરી કરો, પૂરતું વેતન આપો અને અમને કાયમી રોજગારી આપો. ધાનેરા નગરપાલિકાના સફાઈ કામદારોએ રાખી ધાનેરામાં રેલી યોજી હતી અને જણાવ્યું હતું કે આજે અમારા તમામ સફાઈ કામદારો કામ હડતાલ પર ઉતર્યા છે, કારણ કે અમને કાયમ કરતા નથી. અમે લોકો વર્ષોથી સફાઈનું કામ કરીએ છીએ, જે લોકો મૃત્યુ પામે તેના વારસાએ લોકોને નોકરીએ રાખવા તેમજ કોન્ટ્રાક્ટ બેઝ હટાવી અને કાયમી નોકરી આપે તેવી માંગ સાથે સફાઈ કામદારોએ રેલી યોજી આવેદનપત્ર આપીને માંગણી કરી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ સફાઈ કામદારોની હડતાલ ક્યારે પૂરી થાય છે. આજે અમે 162 નગરપાલિકા માર્મિક સમાજ સંકટ મંડળમાંથી જોડાયેલા છીએ. 162 નગરપાલિકા બંધ રહેવાના અમારા માંગે, અમને કોઈ કાયમી કરતું નથી. અમારો મેકઅપ મંજૂર થયેલો હતો 25 જગ્યાઓનો, તેમાં પણ અમને કોઈને નિર્ણય લેવામાં આવતો નથી. વર્ષોથી અમે ફરજ બજાવીએ છીએ. અમારા વારસદાર લોકો ગુજરી પણ જાય છે, તેના કોઈ ન્યાય મળતો નથી. તેના વારસા હસ્તમાં પણ રાખવામાં આવતો નથી. તેમના વારસા હસ્તમાં કાયદેસર લેવા અને જે આ સોચનના અંદર જે રઘુ વેતનના ધારાધોરણ પરમો જે કોન્ટ્રાક્ટ બેઝ રાખવામાં આવે, એ રઘુ વેતનના ધારાધોરણ મુજબ પરમોને અમને લેવા અને અમારો ન્યાય અમને પૂરો મળવો જોઈએ. આજે ભારત માતા કી જય. સુરેશ ગલચર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. રાજકોટ જિલ્લાના ધોરાજી મહાનગરપાલિકા સફાઈ કામદારો પણ પોતાની માંગણીઓને લઈને હડતાલ પર બેઠા. આજે ગુજરાત ખાતે 162 નગરપાલિકાની હડતાલ છે, જ્યારે આજે ધોરાજી ખાતે પણ ધોરાજીની જવાબદારી મને મળેલ ત્યારે ધોરાજીમાં સફાઈ કર્મચારીઓ તથા ખાતર ડોર ટુ ડોરના તમામ કર્મચારીઓ બંધ રાખી અને હડતાલમાં સાથ આપેલો છે. હડતાલમાં મુખ્ય માંગો અમારી એ છે, સફાઈ કામદાર કાયમી કર્મચારીઓનું પેન્શન લાગુ કરાવવું, સફાઈ કામના કોન્ટ્રાક્ટ નાબૂદ કરાવવું, તેમજ મહેકમ ખર્ચ ઘટાડી અને ડાયરેક્ટ સફાઈ કામદારોની ભરતી કરવા માટેનું અમારું જે હડતાલ છે તેમાં તમામ કર્મચારીઓ, ખાતરના કર્મચારીઓ, ડોર ટુ ડોરના તમામ રોજમદારોએ સાથ આપી અને હડતાલને સક્સેસ કરી છે તે બદલ તમામ કર્મચારીનો હું આભાર માનું છું. તો ગીર સોમનાથની પ્રાચી તીર્થ નજીક ગાંઠા ફાટ પાસે આવેલા મોમાય માતાજી મંદિર મહાશિવરાત્રી પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાય છે. સમસ્ત રાવણ દેવ જ્ઞાતિ અહીં એકઠા થાય છે, સમૂહ ફલહાર પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે. કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી આ પંચાયુ પુરાણોમાં તીર્થભૂમિ કહે છે. પ્રભાત ક્ષેત્રનો આ પ્રદેશ પ્રાસલી તરીકે મોમાય માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે.
મહાશિવરાત્રિ પર્વને લઈને ગીર સોમનાથ જિલ્લાના રાવલ દેવ જ્ઞાતિના લોકો અહીં એકત્ર થાય છે. માતાજીની પૂજા આરતી તેમજ મહાદેવની પૂજા કરી સમૂહ જ્ઞાતિનું ફલહાર પ્રસાદનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે જીતુભાઈ કુહાડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે ડાક અને ડમરું વગાડવામાં તેઓ જગવિખ્યાત છે. તે ધર્મેશભાઈ રાવળ, સંદીપભાઈ રાવળ, લક્ષ્મણભાઈ રાવળ, જગેશભાઈ રાવળ એ ખાસ હાજરી આપી રાવળ દેવ સમાજની શોભા વધારી હતી. ગીર સોમનાથના પ્રાંચી તીર્થ નજીક મુંબઈ માતાજીના સ્થાનો યોજાયેલા રાવળ દેવે સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વેરાવળ ખારવા સમાજ પટેલ ગદગદિત થયા. રાવળ દેવ સમાજને એકતાના દર્શન કરી ખૂબ ખુશ થયા. તેઓ આ કાર્યક્રમમાં સહભાગી બની શક્યા તેને સોમનાથ દાદાની આશીર્વાદ અને મોમાય માતાની કૃપા ગણાવી. મહાશિવરાત્રિના પર્વના દિવસે જે પ્રાંચી પાસે પ્રાસલી ગામ છે અહીંયા રાવળદેવ સમાજ જે ખૂબ જ નાની સંખ્યામાં છે અને આખી સમાજ ભેગી થઈને પ્રોગ્રામ કર્યો છે જેમાં હું આવ્યો છું અને હું અહીંયા આવ્યા પછી મને એવું થયું કે ભાઈ ખૂબ સરસ મારા સોમનાથ બાપાના આશીર્વાદ મુંબઈ મને આશીર્વાદથી હું અહીંયા આવ્યો છું કારણ કે ખૂબ સરસ પ્રોગ્રામ થયો અહીંયા અને એની સમાજની એકતા જોઈને ખુશ થયો છું અને તે જ રીતે સમાજના જે આ પ્રોગ્રામ કરે છે યુવાનોને બધા એને હું શુભકામના પાઠવું છું અને ખૂબ સરસ રીતે સમાજ આગળ વધે અને એમાં અમે સહભાગી થઈએ એવી સોમનાથ બાપાને પ્રાર્થના કરીએ છીએ. આજરોજ રાત્રિ તીર્થની અંદર જે મહાશિવરાત્રિનું આયોજન ગાંગેતા ફાટકે જે મુંબઈમાંનું મંદિર છે ત્યાં અમારા સમક્ષ ગીર સોમનાથ જિલ્લો અને સમક્ષ રાવળદેવ સમાજ દ્વારા આજે ફરાળનું આયોજન હતું, ત્યારબાદ ડાક ડમરૂનો કાર્યક્રમ. આ કાર્યક્રમની અંદર અમારા સુપરસ્ટાર જે ગુજરાતના ડાકના કલાકાર છે ધર્મેશભાઈ રાવળ, જીતુભાઈ મકરા ઉપસ્થિત હતા વેરાવળથી, આપણે ખારવા સમાજના પટેલ છે અને આખો અમારો રાવળદેવ સમાજ ઉપસ્થિત હતો અને રાવળદેવ સમાજનો આભાર કે અમારો સમાજ આવો સારો કાર્યક્રમ કરે છે અને અહીંથી 5 કિલોમીટરની રેલી અમે સોમનાથ ટ્રસ્ટમાં રેલી કાઢશું અને સોમનાથ ટ્રસ્ટ સુધી રેલી લઈ જશું અને ત્યારબાદ ત્યાં મહાઆરતીનું આયોજન છે. જય માતાજી. વિજય જોટવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. તો વંથલી સુરતમાં વિનામૂલ્યે આંખ અને દાંત નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં આનો અનેક લોકોએ લાભ લીધો હતો. જૂનાગઢ વંથલી ખાતે વિનામૂલ્યે આંખ તેમજ દાંતનું નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખોના જૂનાગઢના સર્જન ડોક્ટર મિતેશ ખોખાણી, ડોક્ટર હિરેન વાઘેલા તથા દાંતના ડોક્ટર નીતાબેન ખોખાણી, ડોક્ટર વાણી સિંઘલ, ડોક્ટર રૂમીર સોલંકી દ્વારા આધુનિક ટેકનોલોજીક સાધનો દ્વારા નિદાન, દર્દીઓનું ચેકઅપ, ચશ્મા તેમજ દવા ફ્રીમાં આપવામાં આવ્યા. આ કેમ્પમાં 250 દર્દીઓ આંખોના તેમજ 120 દાંતના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું. આ કેમ્પને સફળ બનાવવામાં અને સેવા ભાવી એવા વંથલીના નિમાવત બાપુ અને ડોક્ટર પરમાર અને HS મેડિકલ એજન્સી વંથલી તેમજ ડોક્ટર ચેતન શાહ તથા બિપિનભાઈ અન્ય વંથલીના આગેવાનોનો સાથ સહકાર મળ્યો હતો. વંથલી તથા આજુબાજુના ગામના દર્દીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો. આજરોજ અમારે વંથલી મુકામે અત્રે સફર ભવનમાં આંખ અને દાંત માટેનો એક ફ્રી નિદાન કેમ્પ યોજાયો જેમાં એપેક્સ હોસ્પિટલ જૂનાગઢના નામાંકિત તબીબો ડૉક્ટર મિતેશભાઈ કોખાણી, ડૉક્ટર હિરેનભાઈ વાઘેલા, ડૉક્ટર ગીતાબેન કોખાણી, ડૉક્ટર વાણીબેન કુંદર, ડૉક્ટર રૂચિકાબેન સોલંક અને વંથલી જનસેવા સમાજના સદસ્યો તેમજ એપેક્સ હોસ્પિટલના સમગ્ર સ્ટાફે ખડે પગે રહીને ખૂબ સારી સેવા આપી છે. આ ચેરિટીના ભાગરૂપે જે કેમ્પ સાહેબના ઉપાધિ જ્યાં યોજાયેલો છે એ બદલ હું ડૉક્ટર કોખાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ પણ આવી રીતે આવા કેમ્પનું આયોજન થતું રહે અને જરૂરિયાતવાળા માણસોને એનો ખાસ લાભ મળી રહે એવી મારી હાર્દિક શુભેચ્છા. મંથલીમાં નિમાવત બાપુ શ્રી ડૉક્ટર ચેતનભાઈ, શ્રી બિપિનભાઈ તથા અન્ય બધાએ અગ્રણી એ દરેકના સહયોગથી કેમ્પનું આયોજન કર્યું. કેમ્પનો મુખ્ય હેતુ એ હતો કે માઇક્રો ઇન્ટિરિયર સુધી જે લોકો આર્થિક રીતે સક્ષમ નથી તેવા દરેક દર્દીઓને ખૂબ જ ક્વોલિટી એટલે કે ગુણવત્તાભરી સારવાર મળી રહે તેવો પ્રયત્ન હતો. આ કેમ્પમાં અમે અમારા જે સાધનો છે જેમ કે ચશ્માના નંબર કાઢવાનું મશીન, આંખનું પ્રેશર માપવાનું મશીન, આંખના પડદાની તપાસનું મશીન તથા જે પણ દર્દીઓ છે એને ટીપાની, જામરના ટીપાની વગેરે જરૂર હોય તે અમે અહીંથી પ્રોવાઈડ કરી છે. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. કેશોદ આંબેડકર ભવન ખાતે બૌદ્ધ જીવન સાથી પસંદગી મેળો યોજાઈ ગયો.
કેશોદના બૌદ્ધ સમિતિના સભ્યો દ્વારા ગાયત્રી પાર્ક સોસાયટી આંબેડકર ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. કેશોદ બૌદ્ધ જીવનસાથી પસંદગી મેળામાં 250થી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અરવિંદ સોનટકે જાયન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સાથે સમૂહ બુદ્ધ વંદના મંગલદીપ પ્રાગટ્યથી કરવામાં આવી. બૌદ્ધ જીવનસાથી પસંદગી મેળામાં ઉપસ્થિત તમામ મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. બૌદ્ધ સમિતિ દ્વારા જીવનસાથી પસંદગી મેળામાં યુવક યુવતીઓ સાથે આવનારા માતા પિતા સહિતનાઓ માટે 600થી વધુ લોકોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ યુવક યુવતીઓ સ્ટેજ પર આવી તેમનો પરિચય આપી જીવનસાથી પસંદગી માટે પોતાની અપેક્ષાઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સમિતિના એક સભ્ય ડી કે મુછડિયા દ્વારા બુદ્ધ સમાજ .org વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું. અંતમાં સમિતિના સભ્ય જયંતિભાઈ ધુડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દરેક જિલ્લા અને તાલુકામાં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવું જોઈએ. જીવનસાથી પસંદગી મેળાનું આયોજન અમારી સમિતિએ કરેલું હતું, જે ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે. દલિત સમાજના આશરે 300 યુવક યુવતીઓએ આમાં ભાગ લઈ અને કાર્યક્રમ બહુ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે, જેમાં અમારા સમાજના આગેવાનો તથા સોનટકે સાહેબ બીજા ઘણા અસંખ્ય આગેવાનો પણ હાજર રહ્યા અને બહુ ખૂબ સરસ રીતે અમારો કાર્યક્રમ પૂર્ણ થયેલ છે. અને આજે ડી કે મુછડિયા અમારા દિનેશભાઈ મુછડિયા સમિતિના એક સદસ્ય વેબ એક પસંદગી મેળા વેબનું પણ લોન્ચિંગ કરેલું છે, જે સમાજ માટે ખૂબ ઉપયોગી અને આવતા દિવસોમાં આ બધા પ્રસંગો આ જરૂરિયાતો ઊભી થઈ છે કે હવે દીકરા દીકરીના સંબંધો માટે આવા પસંદગી મેળાઓ દરેક તાલુકામાં દરેક જિલ્લા મથકે બધી જગ્યાએ થાય તો દલિત સમાજ આ માટે જાગૃત થાય અને દીકરીઓના ફોર્મ પણ વધારે પ્રમાણમાં ભરાવે, દીકરાઓના ફોર્મ પણ ભરાવે, યોગ્ય જીવનસાથી મળી રહે એના માટે તમામ જગ્યાએ મેળાઓની. મનીષ દાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.